કેમ છો મિત્રો? રીપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે આપણે જોઈએ છે એમસીક્યુ, ટોપિક વાઇઝ એમસીક્યુ. તો પહેલું આપણે જોઈશું પ્રસ્તાવનામાંથી. પહેલો એમસીક્યુ જે છે, આપેલ પૈકી કયું તત્વ ડી વિભાગનું હોવા છતાં સંક્રાંતિ તત્વ નથી? તો સંક્રાંતિ તત્વ કોણ ન હોય જેની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય. એટલે સંક્રાંતિ શ્રેણીની અંદર પ્રથમ, દ્વિતીય હોય કે તૃતીય હોય કે ચતુર્થ, છેલ્લું જે હશે એ સંક્રાંતિ નહીં હોય. તો ચલો, આમાં લાસ્ટમાં કોણ આવે છે? મર્ક્યુરી, એચજી, કારણ આમાં ડીટેન હશે. ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે માટે તેને સંક્રાંતિ ગણવામાં આવતું નથી. જો તત્વની ભૂમિ અવસ્થા કે કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં 4D કક્ષક, જો 3D કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો પ્રથમ શ્રેણી, 4D અપૂર્ણ છે તો તૃતીય શ્રેણી, 5D હોતે તો, જો આમાં 3D, આમાં 4D, આમાં 5D અને આમાં 6D, તો 4D માટે આવશે તૃતીય. આપેલ પૈકી કયું વિધાન અયોગ્ય છે, મતલબ સાચું નથી? તો જો ડી વિભાગના બધા જ તત્વો સંક્રાંતિ તત્વો છે? બધા જ તો બધા તો નથી, કારણ કે લાસ્ટ જે D10 છે એને આપણે સંક્રાંતિ કહેતા નથી. તો પહેલામાં જ આપણને આન્સર મળી જાય છે કે ડી વિભાગના બધા જ તત્વો સંક્રાંતિ તત્વો છે, આ વિધાન જ ખોટું છે. બાકી અનુચુંબકીય છે, S અને P ની વચ્ચે છે અને ધાતુ છે, એ તો બધું રાઈટ છે. Mn+2ની ઇલેક્ટ્રોન રચના જણાવો મિત્રો. તો Mn 25 નંબર, એટલે કે આર્ગોન 3D અને 4S, 18 ને 2 20 ને 5 25, 18 ને 2 20 ને 5 25, રાઈટ. હવે શું કીધું છે? Mn 2+, એટલે બે ઇલેક્ટ્રોન તમારે દૂર કરવાના આવશે. ને બે ઇલેક્ટ્રોન દૂર કરો એટલે 3D 5 4S 0, 3D 5 4S 0, આન્સર એ. દમીઝી, એક સંક્રાંતિ ધાતુની ઓક્સિડેશન અવસ્થા +2 છે, ઇલેક્ટ્રોન રચના આપેલી છે આપણને આર્ગોન 3D 6, તો તેનો પરમાણ્વીય ક્રમાંક શું થશે? જો હવે અહીંયા શું કીધું છે કે ભાઈ ઓક્સિડેશન અવસ્થા +2 છે, એનો મિનિંગ કે તેને બે ઇલેક્ટ્રોન દૂર કરેલા છે. તો એ બે ઇલેક્ટ્રોન કોના હોય? તો કે 4S ના હોય. તો 4S ના બે ઇલેક્ટ્રોન આપણે દૂર કરેલા છે ને આપણે લાવી દઈએ ને, તો કેટલો થશે? જો 18 ને 2 20 ને 6 26, તો આ થશે Z = 26. તો તેનો પરમાણ્વીય ક્રમાંક શું થશે? 26. ક્લિયર? ચલો નેક્સ્ટ. આપેલ પૈકી કયો આયન 3D કક્ષકમાં વધુ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે, 3D માં વધુ ઇલેક્ટ્રોન યુગ્મ? તો જો Cu+2ની જ્યારે આપણે વાત કરીએ, Cu+2 કોપર જે છે 29 નંબરની અંદર, એટલે આર્ગોન 3D 4S, એકચ્યુઅલી એની ઇલેક્ટ્રોન રચના રીતની હતી Cu ની. હવે Cu+2 છે એટલે અહીંયા 0, અહીંયા 9, 3D 9. Fe+2ની વાત કરીએ, Fe 26 નંબર, 18 ને 2 20 ને 6 26, એ ખાલી Fe ની, Fe+2, તો આમાં 3D 6. Co+2 Ar 3D અને 4S. ચલો, ફેકો 27 નંબર, 27, 18 ને 2 20 ને 7 27, 2 ગયા 7 વધ્યા. Mn+2 25 નંબર, આર્ગોન 18 ને 2 20 ને 5 25, 2 ગયા 5 રહ્યા. તો જો આમાં 5 એટલે 5 5 અયુગ્મિત હોય, આમાં 7 થયા, એટલે જો આપણે ડી કક્ષકની વાત કરીએ, 1 2 3 4 ને 5, રાઈટ. હવે જો પહેલાં Mn+2ની વાત કરીએ, તો એમાં ઇલેક્ટ્રોન યુગ્મ નથી,
બધા સિંગલિયા છે, સાત કરીશું એટલે જો પહેલાં છ કરીએ તો આની અંદર એક યુગમાં સાત કરીએ, બે યુગમાં આઠ અને નવ કરીએ તો સૌથી વધારે યુગ્મ કોનામાં આવે છે? સીયુ પ્લસ ટુમાં. ક્લિયર મિત્રો? એકદમ ઇઝી વસ્તુ છે. આપેલ પૈકી કઈ સ્પીસીસ કેઆર 4d10 ને 5s0 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે? તો કોનામાં આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે મિત્ર? તો જો આપણે જે ચાવી જે છે એ શું છે, એ જરા નરેન્દ્ર મોદી ટકલું રૂઠે તો રાહુલ ગાંધી પેંડા અને ચાંદીની સીડી આપે. પેંડા એટલે કે પીડી અને ચાંદીની સીડી આપે, રાઈટ? ચલો, તો આની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે કે આની ઇલેક્ટ્રોન રચના શું છે, તો કે KR. કઈ ઇલેક્ટ્રોન રચના છે આની? KR, ઓકે, 4D 5S, 5S2, 4D 10, અને KR 4D 5S, KR 4D 5S. મેં તમને કીધેલું કે છેલ્લા ત્રણે ત્રણમાં 10 10 10 યાદ આવ્યું? આમાંય 10, આમાં પણ 10, આમાં પણ 10, ઓકે. તો ચાલો, આમાં જ્યારે 10 છે ત્યારે આ 0 છે, આમાં જ્યારે 10 થાય છે ત્યારે આ કેટલા થઈ જવાના છે? તો કે આપણે વાત કરીશું એ પ્રમાણે અહીંયા થઈ જશે 1. ક્લિયર? હવે એવું કીધું છે કે આપેલા પૈકી કઈ સ્પીસીસની અંદર આ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે? તો પીડીમાં છે, તો કે પીડીમાં છે, રાઈટ. એજી પ્લસ વનમાં, અહીંયા એજી છે, હવે આપણે એજી પ્લસ કરીશું તો આ જતો રહેશે અને 0 આવશે એજી પ્લસમાં, તો એના જેવી થઈ ગઈ. સીડી પ્લસ ટુ, સીડી જે છે એમાં 5s2 છે, પણ જ્યારે આપણે સીડી પ્લસ ટુ કરીશું તો આ પણ થઈ ગયું. તો ત્રણે ત્રણની અંદર પીડી એજી પ્લસ અને સીડી પ્લસ ટુ, પીડી એજી પ્લસ અને સીડી પ્લસ ટુ એટલે કે એ બી અને સી, તો આન્સર આવશે માત્ર એ બી અને સી. યાદ રાખજો મિત્ર, જે મેં તમને વાત થિયરીમાં કીધી છે એ ધ્યાનથી જોયો છે તો તમને આવડશે 100%. મેં તમને કીધું અહીંયા ધ્યાન રાખજો 3 વાર 10 અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના. મોસ્ટ વસ્તુ તો શું છે ભાઈ, અપવાદ જ કાયદેસર છે, એ લોકો એને ઇન્ટરેસ્ટ નથી પૂછવામાં. તો અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના CR, તો AR 3D અને 4S ની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ 24 નંબર 18 ને 2 20 ને 4 24 આવી જોઈએ. પણ એમાં અપવાદને કારણે અહીંયા 1 ને અહીંયા 5, 4S 1 અને 3D 5, 4S 1 અને 3D 5, આન્સર સી 4S 1 3D 5. કોઈ શક? સિમ્પલ. એવી કઈ અસર છે કે જેને કારણે ઇલેક્ટ્રોન સૌપ્રથમ 3D કક્ષકને બદલે 4S માં દાખલ થાય? તો આપણે શું કહે છે એને? સ્ક્રીનિંગ ઇફેક્ટ. કઈ ઇફેક્ટ કહીશું? શિલ્ડિંગ, સ્ક્રીનિંગ, કવચ, આચ્છાદન, કોઈ બી તમે યુઝ કરી શકો છો આની અંદર. ચલો, એક તત્વની ઇલેક્ટ્રોન રચના XE 4F14 તો છે જ મિત્ર, 5D અને 6S2, અને છેલ્લે ડીમાં ભરાય છે જો ઇલેક્ટ્રોન, લાસ્ટ ઇલેક્ટ્રોન ડીમાં ભરાયો છે. આ પણ પૂરી ભરાયેલી છે, આ પણ પૂરી ભરાયેલી છે, અને છેલ્લો ઇલેક્ટ્રોન જેમાં દાખલ થાય તેને આપણે વિભાગનું તત્વ કહીએ છીએ. તો આમાં લાસ્ટ ઇલેક્ટ્રોન ડીમાં દાખલ થયો તો તે કયા વિભાગનું તત્વ કહીશું? ડી વિભાગનું. ક્લિયર મિત્રો? ચાલો, તો થેન્ક યુ સો મચ. તો પહેલો ટોપિકના વિડીયો જોઈ, ત્યારબાદ ટોપિક વાઇઝ MCQ ક્લિયર કરો, 100% તમારું નોલેજ વધશે અને સારા માર્ક્સ પણ આવશે. હવે આપણે બીજા ટોપિક વિશે જોઈશું.